નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે પાછળના લેક્ચરમાં પ્રવેગ વિશે માહિતી મેળવી લીધા, બરાબર? તો એક વખત કાજુ કરી લઈએ, પ્રવેગ કોને કહીએ છીએ? તો કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવામાં આવે છે. અને જો વેગમાં ઉત્તરોત્તર વધારો થતો હોય તો તેવા વેગને આપણે અચળ વેગ તરીકે ઓળખશું. એટલે કે સમયના એક સરખા ગાળામાં જો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો તેવા પ્રવેગને અચળ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તેમજ જો વેગ સમયના સરખા ગાળામાં સરખા પ્રમાણમાં ઘટતો હોય તો તેવા પ્રવેગને પ્રતિપ્રવેગ કહેવામાં આવે છે. યાદ રાખજો, પ્રતિપ્રવેગ. અચળ પ્રવેગ કોને કહેવો? તો કે વેગમાં થતો વધારો, સમય સાથે વેગમાં થતો વધારો, એક સરખા પ્રમાણમાં જે વધારો થતો હોય તેને અચળ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. અને વેગમાં થતો ઘટાડો તેને પ્રતિપ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ પ્રવેગનું એક બેઝિક આપણે જરૂરી હતું માટે એની વિશે વાત કરી. અને આજના લેક્ચરમાં મિત્રો, આજે આપણે ગતિનું વર્ણન કરશું જ, પણ એ આલેખની રીતના કરવાનું છે, બરાબર? આ બેઝિક ફંડામેન્ટલ છે. આની પછી આપણે આલેખની રીતે ગતિના સમીકરણો મેળવવાના છે, પણ એ જે સમીકરણો મેળવીએ આલેખની રીતની મદદથી, એની પહેલાં આપણે એ આલેખનું બેઝિક ફંડામેન્ટલ જોવાનું છે, બરાબર? તો એ બેઝિક ફંડામેન્ટલમાં આપણે આલેખની રીતે ગતિના સમીકરણો જોવાના છે. પહેલી એ વાત થઈ આપણે કે આલેખ છે એ આલેખનો ઉપયોગ શું વળે. આ ગતિ નામના ચેપ્ટરમાં આપણે આલેખ આવે છે, તો ભાઈ અહીંયા આપણે આલેખનો શું ફાયદો શું? આપણે એમ કહી શકીએ કે ઘણી બધી એવી મૂળભૂત ઘટનાઓ છે કે એ બધી ઘટનાઓની માહિતી આપણે આલેખની રીતના બહુ સચોટ અને સ્પષ્ટ સ્વરૂપે મેળવી શકીએ. તો કે ભાઈ આવી બધી ઘટનાઓ કઈ? તો આપણે એક્ઝામ્પલ તરીકે કહી શકીએ કે ધારી લો કે કોઈ એક વન ડે ક્રિકેટ મેચ ચાલે છે, બરાબર? તો આ ક્રિકેટ મેચ છે, એ ક્રિકેટ મેચમાં આપણે વન ડે મેચ હોય એમાં ખબર છે કે 50 ઓવર હોય, તો પ્રત્યેક ઓવરમાં કેટલા રન લાગ્યા છે એ રન દર્શાવતો એક સ્તંભ આલેખ આપણે ટીવીમાં જોઈ હોય છે. પહેલી ઓવરમાં આટલા રન, બીજી ઓવરમાં આટલા, ત્રીજી, ચોથી, પાંચમી, એમ કરીને 50મા ઓવર સુધીના જે કંઈ રન લાગ્યા હોય પ્રત્યેક ઓવરમાં એનો એક સ્તંભ આલેખ બનાવી દીધો હોય, જેની મદદથી આપણે સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ કે કઈ ઓવરમાં સૌથી વધુ રન લાગ્યા છે અને કઈ ઓવરમાં સૌથી ઓછા રન લાગ્યા છે. એટલે કે આલેખનો ઉપયોગ આ રીતના થઈ શકે, બરાબર? બીજું કે આપણે અત્યારે જે આલેખ જોવાના છે એ આલેખમાં કોઈ પણ ગતિ કરતો પદાર્થ છે, એ ગતિ કરતા પદાર્થનું અંતર તેમજ એનો વેગ, બરાબર, એનો જો આપણે સંબંધ સમય સાથે દર્શાવીએ તો ત્યાં આપણને બે આલેખ મળે છે. અને એ બે આલેખનો આપણે આજે અભ્યાસ કરવાનો છે, જેમાંથી આપણો પહેલો વહેલો આલેખ થશે એ અંતર વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતો આલેખ, બીજો છે વેગ વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતો આલેખ. તો આ મિત્રો બે આલેખ અત્યારે આપણે જોવાના છે, જેમાંથી પહેલો વહેલો આલેખ આપણે અંતર વિરુદ્ધ સમયનો સંબંધ દર્શાવતો આલેખ અત્યારે જોશું, બરાબર? તો આ જો આપણો અંતર, આ મિત્રો વિરુદ્ધની સાઇન છે, આ એરો મારેલો હોય એટલે એ વિરુદ્ધની નિશાની દેખાડે છે, બરાબર? અંતર વિરુદ્ધ સમયનો આલેખ, બરાબર, જે આપણને ઝડપ આપે છે. તો મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું કે જે આપણને ઝડપ આપે છે. મિત્રો, આપણે ઝડપનું સૂત્ર જાણીએ છીએ, ઝડપ બરાબર શું થાય? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, બરાબર? એટલે કે અહીંયા અંતર સમયની વાત આવી, અંતર અને સમયનો ગુણોત્તર લઈએ આપણે, બરાબર, એટલે આપણને ઝડપ મળે છે. તો અહીંયા અંતર અને સમયનો આલેખ જ છે, તો અંતર અને સમયના આલેખની મદદથી આપણને ઝડપનું મૂલ્ય મળશે, બરાબર? તો આપણને પ્રશ્ન એમ પૂછવામાં આવે કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ શું દર્શાવે છે? તો કે વસ્તુની ગતિનું ઝડપ દર્શાવે છે. હવે ધારી લો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ અત્યારે ગતિ કરી રહ્યો છે, બરાબર? હવે ધારી લો કે એ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે, તો એને આપણે આલેખની રીતના દર્શાવવું છે.
પણ એની પહેલા આપણે આલેખનું માળખાકીય રૂપ તૈયાર કરવું પડશે, બરોબર? એટલે શું કરશું તો કે આપણે એક સુવિધાજનક સ્કેલ પસંદ કરશું. સુવિધાજનક સ્કેલ એટલે શું થાય તો કે સરખા ગાળામાં આપણે અંતર દર્શાવવાનું છે, સરખા ગાળામાં ક્રમ લખવાના છે સ્કેલમાં, બરોબર? તો સુવિધાજનક એક સ્કેલ દર્શાવીએ અને એની માટે શું કરશું તો કે અહીંયા અત્યારે આ એક્સ અક્ષ છે, બરોબર? આ આપણે આલેખ દોર્યો છે, પહેલો આલેખ અંતર વિરુદ્ધ સમયનો આલેખ, જેમાં આ અત્યારે એક્સ અક્ષ છે અને આ છે વાય અક્ષ, બરોબર? હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તો અહીંયા આપણે એક્સ અક્ષ ઉપર સમય લેશું, સમય જેને ટાઈમ ટી કહીએ છીએ, અને ટાઈમ ટી એ આપણે અત્યારે મિનિટમાં લેવાનું છે, બરોબર? તેમજ વાય અક્ષ ઉપર અત્યારે આપણે અંતર લેવાના છે, અને અંતર છે એને એસ સ્વરૂપે આપણે દેખાડવાનું છે. તેમજ અંતર આપણે કિલોમીટરમાં લેવાના છે. તો જો જે મિત્રો અહીંયા સુવિધાજનક સ્કેલ પસંદ કરવાની વાત આવી છે, એટલે આપણે અહીંયા એક સરખા પ્રમાણમાં અહીંયા સ્કેલ માપ લીધું છે, 10, 20, 30, 40, 50 અને 60, 10 નો ગાળો છે એક્સ અક્ષ ઉપર. તેમજ મિત્રો વાય અક્ષ ઉપર જુઓ, જે વાય અક્ષ ઉપર અંતર જે દર્શાવ્યું છે એ કિલોમીટરમાં, એ પણ સરખા ગાળામાં આપણે દર્શાવ્યું છે, 10, 20, 30, 40, 50, 60. તો અહીંયા એક સુવિધાજનક સ્કેલ પસંદ કર્યો છે. મેં તમને શું કીધું મિત્રો કે ધારી લો કે કોઈ એક વસ્તુ અત્યારે સમયના સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે, તો આનો અર્થ શું થયો? આપણે એમ કહી શકીએ કે અત્યારે આ વસ્તુ એક અચળ ઝડપથી ગતિ કરી રહી છે, બરોબર? શું કામ? કે સમયના સરખા ગાળામાં સરખું અંતર કાપે છે, એટલે એની જે ઝડપી છે એ ઝડપ અચળ હોય છે. તો આ અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ છે એનો આલેખ આપણને કેવો મળે ને, એ આલેખ અત્યારે આપણે અહીંયા જોવાનું છે. તો ચાલો આપણે જોઈએ. મેં તમને શું કીધું કે સમયના સરખા ગાળામાં એ પદાર્થ છે એ એક સરખું અંતર કાપે છે, બરોબર? તો અહીંયા આપણે એ દર્શાવવું છે. તો કેવી રીતના દર્શાવી શકાય? તો કે ધારી લો, ધ્યાન આપજો અહીંયા, તો કે આ મિનિટ દર્શાવે છે એક્સ અક્ષ, અને વાય અક્ષ છે એ કિલોમીટર અંતર દર્શાવે છે. ધારી લો કે અહીંયા આપણે 10 મિનિટે પદાર્થ 10 કિલોમીટર અંતર કાપે છે, તો આપણે અહીંયા પોઈન્ટ કરી દઈએ, બરોબર? પછી આ 20 મિનિટે પદાર્થ 20 કિલોમીટર અંતર કાપે છે, બરોબર? તો પોઈન્ટ દર્શાવ્યો. 30 મિનિટે 30 કિલોમીટર અંતર કાપે છે, તો અહીંયા આપણે પોઈન્ટ દર્શાવ્યો. 40 મિનિટે 40 કિલોમીટર અંતર કાપે છે, તો આપણે અહીંયા પોઈન્ટ દર્શાવીએ. તેમજ 50 મિનિટે 50 કિલોમીટર અંતર કાપે છે, તો આપણે અહીંયા પણ પોઈન્ટ દર્શાવીએ. તો મિત્રો અહીંયા સમયના સરખા ગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપે છે એ દર્શાવતા આપણે અહીંયા પોઈન્ટ દર્શાવ્યા છે, અને જો આ દરેક પોઈન્ટને આપણે દર્શાવી દઈએ તો અહીં પદાર્થની ગતિનો આલેખ આપણને મળી જાય. ચાલો આપણે પોઈન્ટને જોડી દઈએ, આ પોઈન્ટને અત્યારે આપણે જોડી દીધા, બરોબર? તો આ પોઈન્ટને જોડી દેતા આપણને માલુમ પડે છે કે જે આલેખ મળે છે એ સુરેખા છે, સીધી રેખામાં છે, બરોબર? એટલે કે અંતર વિરુદ્ધ સમયના આલેખ જ્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે એ આલેખ આપણને સુરેખ મળે છે, બરોબર? તો અહીંયા પદાર્થની સુરેખ ગતિ આલેખમાં આપણને જોવા મળે છે. મિત્રો એને પદાર્થે ગતિની શરૂઆત ક્યાંથી કરી હતી તો કે ઉદ્ગમ બિંદુઓથી કરી હતી, અને ધારી લો અહીંયા બિંદુ પહોંચ્યો છે, તો જે અંતિમ બિંદુ છે એ અંતિમ બિંદુને આપણે અત્યારે બી નામ આપી દઈશું, બરોબર? ધારી લો અહીંયા બી નામ આપણે આપી આપણે તો ખબર પડી કે અંતર વિરુદ્ધ સમય નો આલેખ અત્યારે આપણને સુરેખા મળે છે ત્યારે, તો કે જ્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે. તો મિત્રો ધારી લો કે અહીંયા અત્યારે આપણે એબી એક રેખાખંડ દોરેલો છે, એ એબી રેખાખંડ દરમિયાન પદાર્થની ઝડપનું મૂલ્ય કેટલું છે, એ ઝડપનું મૂલ્ય આપણે મેળવવું છે, તો કેવી રીતના મેળવી શકાય એ આપણે પદ્ધતિ શીખી, બરોબર? તો આવો જોઈએ છીએ અત્યારે શું કરશું આપણે, તો કે બિંદુ એ છે એ બિંદુ એ ઉપરથી સમયની અક્ષ ઉપર તેમજ અંતરની અક્ષ ઉપર આપણે એક એક લંબ દોરશું,
બિંદુ બી ઉપરથી સમયની અક્ષ ઉપર અને અંતરની અક્ષ ઉપર લંબ દોરશો. કેવી રીતના દોરશો જોઈએ. મેં તમને શું કીધું, સૌપ્રથમ બિંદુ એ ઉપરથી આપણે સમયની અક્ષ ઉપર લંબ દોરશો. વાંધો એવું આપણે બરોબર. તો અહીંયા જે લંબ દોર્યો આપણે, તો અહીંયા એ લંબ સમય ની અક્ષ ઉપર દોરેલો છે. સમયને આપણે ટી કીધું છે, માટે આ બિંદુને એક નામ આપવું પડશે અને ઈ નામ આપણે આપશું ટી માં. તો આ ટી માં આ બિંદુનું નામ આપણે બરોબર. તેમજ બિંદુ એ ઉપરથી આપણે અંતરની અક્ષ ઉપર લંબ દોરવાનો છે. અવાજ આવે છે બારી બંધ થઈ જવું. તો આવી જ રીતના આપણે બિંદુ બી ઉપરથી સમયની અક્ષ ઉપર એક લંબ દોરવાનો છે. તો હવે જોઈએ સમયની અક્ષ ઉપર જે લંબ દોર્યો એનું નામ પણ આપણે આપવું પડશે. એથી લંબ દોર્યો તો એને ટી વન કીધું હતું, એવી જ રીતના બી થી જે લંબ દોરીએ એને ટી ટુ નામ કીધું બરોબર. તેમજ બિંદુ બી થી અંતરની અક્ષ ઉપર આપણે લંબ દોરશું એનું નામ એસ ટુ આપશું. હવે શું કરશું, તો કે બિંદુ એ થી જે અંતરની અક્ષ ઉપર લંબ દોર્યો હતો એને જો થોડોક આગળ વધારીએ, એટલે કઈ રીતના, ઓકે આ રીતના આગળ વધારીએ, તો અહીંયા આપણને એક બિંદુ નવી બિંદુ મળશે, જે બિંદુને આપણે સી નામ આપી દઈશું બરોબર. તો અહીં આપણને એ બી સી ટી વન ટી ટુ એસ વન ને એસ ટુ કેટલા નામકરણ આપણે કરેલા છે. હવે ધારી લો મિત્રો કે એ બી રેખાખંડ છે એ દરમિયાન વસ્તુએ કાપેલું અંતર તેમજ સમય વિરુદ્ધ જે આલેખ છે એ આલેખ ઉપરથી વસ્તુની ઝડપ આપણે દર્શાવી છે. તો એ ઝડપ દર્શાવવી કેવી રીતના શકાય તેમજ તેનું સૂત્ર શું થાય તે અત્યારે જોવાનું છે. તો અહીંયા જોવો જોઈએ મિત્રો, અહીંયા હવે અહીં એસી જેટલો સમયગાળો છે, એસી જેટલો સમયગાળો એટલે આ છે, એથી તે સી જેટલું બિંદુ થયું બરોબર. આ સમયગાળો કેટલો છે, એસી જેટલો બરોબર. તો આમ કહી શકાય કે એ સમયગાળો આટલો છે એટલે એનું મૂલ્ય કેટલું થાય, આપણને મળી જાય વસ્તુની ઝડપનું મૂલ્ય આપણે જોઈતું છે. તો આપણે એમ કહી શકીએ કે પદાર્થની એ રીતે બી સુધીની ગતિ દરમિયાન ટી ટુ માઇનસ ટી વન જેટલા સમયગાળામાં તેને કાપેલું અંતર એસ ટુ માઇનસ એસ વન જેટલું હશે, માટે તેની ઝડપ કેટલી થશે. તો કે ઝડપનું સૂત્ર શું છે, તો કે અંતરના છેદમાં સમય. તો કે એસ ટુ માઇનસ એસ વન શું દેખાડે છે, તો કે અંતર દેખાડે છે બરોબર. એટલે કે ઝડપનું સૂત્ર શું છે, અંતરના છેદમાં સમય. તો કે અંતરની જગ્યાએ એસ ટુ માઇનસ એસ વન આવશે અને સમય એટલે સમયગાળો ટી ટુ માઇનસ ટી વન એટલે છેદમાં ટી ટુ માઇનસ ટી વન આવશે. આમ મિત્રો ઝડપનું સૂત્ર, ઝડપ જેને બી વડે દર્શાવીએ છીએ, એ એસ ટુ માઇનસ એસ વનના છેદમાં ટી ટુ માઇનસ ટી વન મળે છે. તો કે આ સૂત્રની મદદથી આપણે એવી રેખાખંડમાં વસ્તુની ઝડપનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ બરોબર. તો અહીં આપણે પદાર્થની અચળ ઝડપની અવસ્થામાં તેનું ઝડપનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવ્યું
તેમજ મિત્રો ધારી લો કે કોઈ પદાર્થ અત્યારે પ્રવેગી ગતિ કરે છે, બરોબર? તો પ્રવેગી ગતિ માટે અંતર સમયનો આલેખ, જે અંતર સમયનો આલેખ છે ઈ કેવો આવે? જો અચળ ઝડપ હોય તો આલેખ આપણને સુરેખ મળે છે, બરોબર? અચળ ઝડપ હોય પદાર્થ તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને સુરેખ મળે છે, પણ પ્રવેગી ગતિ હોય એટલે કે વેગમાં સતત વધારો થતો રહેતો હોય તો તેનો આલેખ કેવો મળશે? આવો જોઈએ. હવે ધારી લો કે કોઈ કાળ દ્વારા નિયમિત સમય બરાબરમાં કપાયેલ અંતર આપણી પાસે અહીંયા છે. કોઈ કાર છે, બરોબર? એ કારનું એન્જિન ચેક કરવું છે, તો કારનું એન્જિન ચેક કરતી વખતે પ્રત્યેક 2 સેકન્ડે એ કારના ઓડોમીટરમાં જો અવલોકન લેવામાં આવે તો એનું ઓડોમીટરનું અવલોકન જે દર્શાવે છે એ મૂલ્ય અહીંયા લખેલું છે, બરોબર? એટલે કે પ્રત્યેક 2 સેકન્ડે એના ઓડોમીટરનું અવલોકન લીધેલું છે ને એ અવલોકન મીટરમાં આપણે અહીંયા લીધેલું છે. તો કે સમયગાળો આપણી પાસે છે પ્રત્યેક 2 સેકન્ડ, બરોબર? આ સેકન્ડનું મૂલ્ય છે 0, 2, 4, 8, 10 અને 12, એટલે કે 2 સેકન્ડનો ગાળો છે. પ્રત્યેક 2 સેકન્ડે અવલોકન લેવામાં આવે છે અને તે કેટલું અંતર કાપે છે કાર, એ કાર દ્વારા કપાયેલું અંતર અહીંયા મીટરમાં લખેલું છે. તો કે શરૂઆતમાં સ્થિર હતી એટલે 0, પછી 2 સેકન્ડે 1 મીટર અંતર કાપે છે, 4 સેકન્ડે 4 મીટર અંતર કાપે છે, 6 સેકન્ડે 9 મીટર અંતર કાપે છે, 8 સેકન્ડે 16 મીટર અંતર કાપે છે, 10 સેકન્ડે 25 મીટર અને 12 સેકન્ડે 36 મીટર અંતર કાપે છે. તો જોજી અહીંયા અંતર જે કહે છે એ સરખા પ્રમાણમાં નથી, બરોબર? સતત વધતું જાય છે, સતત. અહીંયા તો ક્રમ સરખા પ્રમાણમાં આગળ વધતો 2 સેકન્ડનો ગાળો, પણ અહીંયા ક્રમ જળવાયેલો નથી. 1, 4, 9, 16, 25 અને 36 છે, એટલે કે એ અત્યારે સતત પ્રવેગી ગતિ કાર કરી રહી છે એમ કહી શકાય. માટે પ્રવેગી ગતિ માટે એ આલેખ કેવો મળે છે એ જોવાનું રહી. પહેલાં આપણે આલેખ દોરવો પડશે. અહીંયા આ બધા જ બિંદુઓ છે એને સરખાવતા જવા પડે આલેખ, બરોબર? આગે બિંદુ, આગે બિંદુ, આ બધા બિંદુને આપણે સરખાવવાના છે. તો મિત્રો અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાના છે, માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા દર્શાવ્યો છે. અંતર છે આપણે મીટરમાં આપ્યું છે એટલે મીટરમાં લીધું છે, સમય સેકન્ડમાં છે, અહીંયા આપણને સમયમાં સેકન્ડમાં લીધું છે માટે સેકન્ડમાં લીધેલો છે. હવે આપણે સરખાવવાનું જોયું, બરોબર? તો જો આ સમય છે એની મેક્સિમમ લિમિટ કઈ છે તો કે 12 સેકન્ડ. તો આપણે અહીંયા 2, 4, 6, 8, 10 અને 12 બબ્બેના ગાળામાં 12 સુધી અંતર અહીંયા સમય દર્શાવ્યો છે. પછી અહીંયા અંતર છે એની લિમિટ કેટલી છે તો કે 36 સુધીની લિમિટ છે. તો અહીંયા આપણે અંતર છે એને 5-5ના ગાળામાં 40 લગી દર્શાવ્યું છે, એટલે કે સમાવેશ થઈ જાય. હવે શું મળતું તો કે બેયને સામ સામે સરખાવતું પોઈન્ટ કેવો મળે છે, ક્યાં મળે છે એ જોઈએ આપણે. તો જો 0 એ 0 છે, ત્યારબાદ 2 સેકન્ડે 1 મીટર છે, આ 2 સેકન્ડ 1 મીટર એટલે કે અહીંયા હશે માપ સુધી, 4 સેકન્ડે 4 મીટર, આ 4 સેકન્ડે 4 મીટર એટલે કે અહીંયા હશે, 6 સેકન્ડે 9 મીટર, 6 સેકન્ડે 9 મીટર, 8 સેકન્ડે 16 મીટર, 8 સેકન્ડે 16 મીટર, 10 સેકન્ડે 25 મીટર, 12 સેકન્ડે 36 મીટર, 12 સેકન્ડે 36. તો અહીંયા આપણે પોઈન્ટને સરખાવ્યા અને બિંદુ આપણને મળે છે, એ બિંદુને આપણે જોડી દઈએ તો એક આલેખ મળશે. એ આલેખ કેવો છે જોઈ લો. આ રીતનો એક આપણને આલેખ મળે, એટલે કોઈ પ્રવેગી ગતિ કરતી વસ્તુ છે, પ્રવેગી ગતિ કરતી વસ્તુ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને આ રીતના મળે છે. મિત્રો અહીંયા આપણે પેલા અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એનું વર્ણન પૂરું કરીએ. આ પેલા આલેખનું વર્ણન થયું, બરોબર? અંતર વિરુદ્ધ સમયનું. ત્યારબાદ અત્યારે બીજો આલેખ જોઈએ આપણે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ, બરોબર? હવે વેગ વિરુદ્ધ સમય
મહિનો હાલે. ધારી લો કે મિત્રો કોઈ પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. અચળ વેગથી ગતિ કરી રહ્યો છે એનો અર્થ શું થાય મિત્રો? તો કે સમયના સરખા મૂલ્યમાં તેના વેગ સરખા પ્રમાણમાં જ હોય. એટલે કે પહેલી કલાકે જો 40 કિલોમીટર હોય તો બીજી કલાકે પણ 40 કિલોમીટર, ત્રીજી કલાકે પણ 40 કિલોમીટર અને ચોથી કલાકે પણ 40 કિલોમીટર એનો વેગ હોય. એટલે કે તેનો વેગ અચળ છે એમ કહીએ આપણે. તો કે અચળ વેગથી ગતિ કરતી કોઈ વસ્તુ છે એ અચળ વેગથી ગતિ કરતી વસ્તુનો આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવવો હોય તો કેવો દર્શાવી શકાય? ચાલો જોઈએ આપણે. તો આપણો બીજો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. અને મારે મિત્રો એટલું તમને બીજું કહેવાનું છે કે યાદ કરો અત્યારે વેગનું સૂત્ર, વેગ બરાબર શું હતું? સ્થાનાંતર છેદમાં સમય, બરોબર. તો વેગ ગુણ્યા સમય કરીએ ત્યારે સ્થાનાંતર મળે આપણને. એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ આપણને સ્થાનાંતર આપે છે. કઈ રીતના? તો બીજા આલેખમાં આપણે કરો વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો આ બેનો ગુણાકાર કરીએ વેગ ગુણ્યા સમય તો તમને આયા સ્થાનાંતરનું મૂલ્ય મળે. એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. એટલે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ મદદથી વસ્તુનું આપણે સ્થાનાંતર માપી શકીએ છીએ. અને કઈ રીતના માપવું આવો જોઈએ. મેં તમને શું કીધું? કોઈ પદાર્થ અચળ વેગે ગતિ કરી રહ્યો છે, સમયના સરખા ગાળામાં તેનો વેગ જળવાઈ રહે છે, એટલે કે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તો અહીં આપણે શું કરશું? તો કે સમયની અક્ષ ઉપર સમયને લેશું, તેમજ એક્સ અક્ષ ઉપર આપણે સમય લેશું કલાકમાં અને વાય અક્ષ ઉપર આપણે વેગ લેશું કિલોમીટર પ્રતિ કલાકમાં, બરોબર. સમય કલાકમાં કીધો છે તો 1, 2, 3, 4 કલાક સુધી અહીંયા અક્ષર દર્શાવ્યા છે સુવિધાજનક સ્કેલ પસંદ કરીને. તેમજ વેગ છે એ 10, 20, 30, 40, 50 એમ આપણે સરખા ગાળામાં સુવિધાજનક સ્કેલ પસંદ કરીને દર્શાવેલા છે. હવે કોઈ પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરે છે, એટલે કે શું થાય? સમયના સરખા ગાળામાં તેનો વેગ સરખો એને દર્શાવવો હોય તો કેમ દર્શાવી શકાય? તો ધારી લો કે કોઈ એક પદાર્થ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની વેગ સાથે એ ગતિ કરી રહ્યો છે, બરોબર. તો સમયના સરખા ગાળામાં તેનો વેગ સમાન જ હશે. માટે પ્રથમ કલાકે તેની ગતિ આવી છે, બીજા કલાકે પણ આવી છે, ત્રીજા કલાકમાં આવી, ચોથા કલાકે પણ આવી છે. એટલે કે જો પહેલી કલાકે તેનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક, બીજી કલાકે પણ 40 છે, ત્રીજી કલાકે પણ 40 છે, ચોથી કલાકે પણ 40 છે, એમ સમયના દરેક એક સરખા ગાળા દરમિયાન તેના વેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. માટે એમ કહી શકીએ કે અચળ વેગી ગતિ માટે વેગ સમયનો આલેખ ની ઊંચાઈ એક સમાન જ રહેશે, બરોબર. એક સમાન ઊંચાઈ રહેશે, જો આ ઊંચાઈ એક સમાન જ છે, બરોબર. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો કે આ અત્યારે આલેખ આપણને કેવો મળે છે? સુરેખ મળે છે, સમયની અક્ષને સમાંતર મળે છે. સમયનું મૂલ્ય આપે. તો અહીં આ આલેખ છે એ આલેખ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે. સ્થાનાંતરનું મૂલ્ય આપણે જોતું હોય તો શું કરવું પડે? તો કે વેગ અને સમયનો ગુણાકાર કરવો પડે. એટલે કે આ વેગ અને આ સમય બેનો જો ગુણાકાર કરી નાખીએ તો આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળશે. એ આપણે કેવી રીતના કરવું? તો કે આવો એની માટેની રીત જોઈએ આપણે, ગુણાકાર કઈ રીતના કરવો. હવે અહીંયા પદાર્થની ગતિ છે એ ગતિ દરમિયાન આપણે કોઈ જગ્યાએ આપણે અત્યારે કોઈ બિંદુ ધારી લઈએ. કઈ રીતના? તો કે ધારી લો કે એક બિંદુ આ છે અને બીજું બિંદુ આ, બરોબર. આ બે બિંદુ આપણે અત્યારે ધારી લીધા છે. હવે આ બિંદુને નામ આપશું એ
આ બિંદુને નામ આપશું બી. શું કરશું મિત્રો? તો કે બિંદુ એ અને બિંદુ બી ઉપરથી સમયની અક્ષ ઉપર આપણે લંબ દોરશું. સમયની અક્ષ ઉપર લંબ દોર્યા છે તો ત્યાં આપણે નામ પણ આપવા પડશે. નામ આપી દઈએ, આ બિંદુને આપણે સી કહેશું, આ બિંદુને આપણે બી કહેશું, બરોબર. તેમજ સાથે સાથે આ સમયગાળાને આ સમય છે એને ટાઈમ ટી વડે દર્શાવાય, તો આને ટાઈમ ટી વન કહેશું, આને ટાઈમ ટી ટુ કહેશું. તો હવે સરળ પડી જશે મિત્રો, વેગ અને સમય નો ગુણાકાર એટલે આપણને શું મળશે? તો કે સ્થાનાંતર મળશે, બરોબર. એટલે કે અહીં અચળ વ્યક્તિ ગતિ કરતા પદાર્થ નો ગતિપથ આ રીતનો આપણને સુરેખ મળે છે, અને આ વેગ વિરુદ્ધ સમયના આલેખની મદદથી આપણને સ્થાનાંતર મળશે. તો એ સ્થાનાંતર કેવી રીતના આપણે શોધવું? તો કે એ ગતિ કરતા પદાર્થ ના ગતિપથ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે ના નીચેના ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એટલે આ શું? આ કોઈ બે બિંદુઓ છે, એ બે બિંદુઓના નીચેના ભાગનું એટલે કે નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આ છે નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ, એ આપણને સ્થાનાંતર મૂલ્ય આપશે, બરોબર. તો આગળ લખ્યું કે સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, મેં તમને કીધું. તો હવે જુઓ, અહીં એસી અને બી એ આ ચતુષ્કોણ જે બન્યો છે એની સામસામે બાજુઓના માપ છે, બરોબર. સામસામેની બાજુના માપ આપણી પાસે ચતુષ્કોણ કયો છે? ચતુષ્કોણ એ બી બી સી, જેમાં આ બાજુ અને આ બાજુના માપ સમાન હોય, આ બાજુ અને આ બાજુના માપ સમાન હોય. માટે અહીં એ સી અને બી ડી છે એ હકીકતે કોને સમાંતર છે? તો કે વેગની અક્ષને સમાંતર છે. અને એ સી અને બી ડી એ કેટલું મૂલ્ય દર્શાવે છે? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક નો વેગ દર્શાવે છે. માટે આપણે લખી શકાય એસી અને બીડી બે મૂલ્ય સમાન છે, અને બે મૂલ્ય 40 કિલોમીટર પ્રતિ કલાક નું મૂલ્ય દર્શાવે છે. તેમજ મિત્રો, અહીંયા એબી અને સીડી એ બંને મૂલ્ય સમાન કહેવાય, કેમ કે સામસામેની બાજુ સમાન છે, બરોબર. તો એબી અને સીડી એ આપણને શું દર્શાવે છે? તો કે સમય દર્શાવે છે, બરોબર. તો એ સમય કેટલો થશે? આ એબી નું મૂલ્ય બરાબર સીડી નું મૂલ્ય થાય. સીડી નું મૂલ્ય કેટલું થાય? એ સમય છે. સમય કેટલો થાય? તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ટી ટુ માઇનસ ટી વન થાય, એટલે કે એબી નું મૂલ્ય ટી ટુ માઇનસ ટી વન થાય. માટે એબી બરાબર ટી ટુ માઇનસ ટી વન આ રીતના લખી શકાય. અહીં આપણે એમ કીધું કે એબી ના નીચેના ભાગનું ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો એ સ્થાનાંતર મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો આપણને ખબર છે મિત્રો, સ્થાનાંતર બરાબર અંતર પણ થાય, બરાબર. પદાર્થની એ રીતે બી સુધીની ગતિ દરમિયાન આ પદાર્થે કાપેલું અંતર એ જેનું સ્થાનાંતર થશે, બરાબર. તો અંતર બરાબર સ્થાનાંતર, અને સ્થાનાંતર આપણે કીધું કે આલેખની નીચેના ભાગના ઘેરાયેલું ક્ષેત્રફળ છે. તો અહીંયા આપણે લખી લઈશું કે આલેખની નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે. અને ક્ષેત્રફળ એટલે શું થાય મિત્રો? તો ચતુષ્કોણ હોય, ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. તો આ ચતુષ્કોણ છે એ બી ડી સી, એનું જો ક્ષેત્રફળ આપણે જોઈતું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે. આ ધરી લો કે લંબાઈ છે સી ડી અને આ પહોળાઈ છે, બરાબર, એ સી. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આપણને ક્ષેત્રફળ મળી જાય. માટે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ જેને આપણે જાણીએ છીએ, અને લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થશે? તો કે એસી ગુણ્યા સીડી. એસી એટલે શું થાય? આઈડી. એસી ગુણ્યા સીડી, સીડી એટલે કે આ એસી ગુણ્યા સીડી કરીને આપણ તમે એટલે તમને એક ક્ષેત્રફળ મળી જાય, બરોબર. તો એસી નું મૂલ્ય શું દર્શાવે છે મિત્રો? તો જુઓ જે અહીંયા એસી શું છે? તો કે એસી 40 કિલોમીટર પ્રતિ કલાક છે,
એસી ની જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાક લખી શકીએ. ત્યારબાદ સીડી શું દર્શાવે છે? તો કે સીડી છે એ જો જે અહીંયા શું દર્શાવે છે, આ સીડી છે, સીડી બરાબર એબી છે, એબી નું મૂલ્ય આપણે અહીં લખ્યું છે T2 - T1 બરોબર. તો સીડી નું મૂલ્ય T2 - T1 કલાક થશે. તો આનો ગુણાકાર કરી નાખીએ, 40 એમના લેવા દઈએ, T2 - T1 પહેલા લઈ લઈએ કિલોમીટર પ્રતિ કલાક બરોબર, અને આ ખાલી કલાક એ બે ઉડી જશે, એક આ અને એક આ ઉડી જશે, એટલે માત્ર કિલોમીટર વધશે. તો એકમ અહીંયા કિલોમીટર આવશે બરોબર. કિલોમીટર આવશે. તો આ 40 T2 - T1 કિલોમીટર એ લંબચોરસ એબી સીડીનું ક્ષેત્રફળ થશે. તો મિત્રો અહીં આપણે વેગ સમયના આલેખમાં જો પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો હોય તો તેની ગતિ દરમિયાન તેણે કાપેલું જે અંતર છે એ અંતર સ્થાનાંતર થશે, અને એ સ્થાનાંતરનું મૂલ્ય આપણે જોતું હોય તો સ્થાનાંતરનું મૂલ્ય આપણે આ રીતમાં મેળવી શકીએ છીએ. અને સ્થાનાંતરનું મૂલ્ય કેવી રીતના આપણને મળશે? તો કે પદાર્થના કોઈ પણ બે બિંદુઓ હોય, એ બે બિંદુઓની નીચેના ભાગનું ઘેરાયેલું ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળની મદદથી આપણે એ સ્થાનાંતરનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તો મિત્રો આ તો વાત થઈ વેગ સમયનો આલેખ, અને એ આલેખમાં આપણને જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો આલેખ આપણને સુરેખા મળે છે, એ તો જોઈ લીધું બરોબર. પણ વેગ સમયના આલેખમાં જો કોઈ પદાર્થ અચળ પ્રવેગની ગતિ કરતો હોય તો તેનો આલેખ કેવી રીતનો મળે એ જોવું પડે આપણે. આવો જોઈએ. હવે અહીંયા કોઈ એક કારની ગતિ માટેનું જે એક્ઝામ્પલ આપણને આપી દીધું છે, એ એક્ઝામ્પલ આપણે જોઈએ. હરી લો કે કંઈક કારનું એન્જિન છે, અને એ એન્જિન આપણે ચેક કરવાનું છે બરોબર. તો પ્રત્યેક 5 સેકન્ડે તેના સ્પીડોમીટરનું અવલોકન જે દર્શાવશે એ અવલોકન અહીં લખેલું છે, અને એ અવલોકન પ્રમાણે આપણે આલેખ દોરવાનો છે, અને જોઈએ આપણે કે એ આલેખ કેવો થાય છે બરોબર. તો કાર છે, એ કારના સ્પીડોમીટરમાં પ્રત્યેક 5 સેકન્ડે અવલોકન નોંધવામાં આવે છે. તો અહીંયા સમય દર્શાવ્યો છે, સમય 5, 10, 15, 20, 25, 30 બરોબર સેકન્ડમાં, તેમજ પ્રત્યેક 5 સેકન્ડે સ્પીડોમીટરમાં તેનો વેગ જો જોવામાં આવે તો વેગ અહીંયા સામો દેખાય છે બરોબર. 0, 9, 18, 27, 36, 45 અને 54 અહીંયા મિત્રો વાત થાય છે અચળ પ્રવેગની બરોબર. પ્રવેગ અચળ છે એટલે કે સમયના સરખા ગાળામાં તેના વેગમાં એક સરખા પ્રમાણમાં વધારો થાય છે બરોબર, એટલે આપણે એને અચળ પ્રવેગ કીધો છે. તો જો અહીંયા સરખા પ્રમાણમાં વધારો થાય છે અહીં જોઈએ આપણે, શરૂઆતમાં 0 હતું, પછી 9 બરોબર, પછી સમયનો એક સરખો ગાળો, વેગ સરખો વીધો, 9, 2, 18, 9, 27, 9, 24, 9, 45, 47, 90, 54 એટલે કે 9 કિલોમીટર પ્રત્યેક ગાળામાં એક સરખા પ્રમાણમાં વેગ વધે છે, એટલે કે એ પદાર્થ છે અચળ પ્રવેગની ગતિ કરે છે એવું સ્પીડોમીટરનું અવલોકન નોંધવામાં આવે છે. તો તેનો આલેખ કેવો મળશે? અને જો કોઈ પદાર્થ અચળ પ્રવેગની ગતિ કરતો હોય તો અચળ પ્રવેગની ગતિ દરમિયાન પદાર્થે કાપેલું અંતર આપણે જો મેળવવું હોય અથવા તેનું સ્થાનાંતર મેળવવું હોય તો કેવી રીતના મેળવી શકાય એ આલેખની મદદથી આપણને ખબર પડે. તો અહીંયા સરખા મૂલ્યો, આ બધા મૂલ્યો છે એ બધા મૂલ્યોને અત્યારે આપણે સરખાવીએ. ચાલો જે સરખાવીએ, જો જે અત્યારે અહીંયા 0 એ 0 છે તો આપણે અહીંયા 0 દર્શાવી દઈએ. ત્યારબાદ 5 સેકન્ડે 9 દર્શાવે છે, આ 5 સેકન્ડે અહીંયા 9 દર્શાવે છે, 10 સેકન્ડે 18 છે, 10 સેકન્ડે 18 છે, 15 સેકન્ડે 27 છે, 15 સેકન્ડે 27, 20 સેકન્ડે 36, 20 સેકન્ડે 36 એટલે અહીંયા આવશે, 25 સેકન્ડે 45, 25 સેકન્ડે 45, 45, 30 સેકન્ડે 54, 30 સેકન્ડે
ચોખવાનું. તો અહીંયા આપણે મૂલ્ય સરખાવ્યા છે, બરોબર. પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ નો વેગ વિરુદ્ધ સમયનો આલેખ અત્યારે આ બધા બિંદુને છોડી દઈએ તો જોવા મળે છે કે આ આલેખ અત્યારે આપણને સુરેખ મળે છે, બરોબર. એટલે કે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હોય એનો આલેખ પણ આપણને સુરેખ મળે છે. સમયના સરખા ગાળામાં તેના વેગમાં સરખા પ્રમાણમાં વધારો થતો જાય છે, માટે આ આલેખ આપણને સુરેખ જોવા મળે છે, બરોબર. હવે આ આલેખમાં આપણે પદાર્થને કાપેલું અંતર અથવા સ્થાનાંતરનું મૂલ્ય જોતું છે, તો આના માટે શું કરશું? તો કે વચગાળાના કોઈ પણ બે સમય પસંદ કરી લેશું, બે બિંદુઓ પસંદ કરી લેશું. અને બે બિંદુઓ કઈ રીતના પસંદ કરશું? ધારી લો કે કોઈ એક બિંદુ એ છે, બરોબર. આ બિંદુ એ ધારી લો. હવે ત્યાંથી આપણે શું કરશું? તો કે સમયની અક્ષ ઉપર લંબ દોરશું. આ સમયની અક્ષ ઉપર લંબ દોરશું. હવે એ બિંદુને આપણે અત્યારે બી નામ આપી દઈશું. ઓકે, ત્યારબાદ આપણે શું કરશું? હવે તો કે એક હજી બીજો બિંદુ ધારીએ, બરોબર. ત્યાંથી પણ આપણે સમયની અક્ષ ઉપર એક લંબ દોરીએ. ત્યાંથી પણ સમયની અક્ષ ઉપર લંબ દોર્યો, બરોબર. હવે શું કરશું? તો કે બિંદુ એ થી સમયની અક્ષને સમાંતર એક બિંદુ આ રીતના દર્શાવે. સમયની અક્ષને સમાંતર એક રેખા દોરી આ રીતના. હવે નામકરણ આપણે કરી નાખીએ. અહીંયા સી નામ આપી દઈશું અને ડી કહીશું અને આને ઈ કહીશું. તો મિત્રો, અહીં આપણે શું જોવાનું છે? તો કે વેગ સમયના આલેખમાં જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી રહ્યો હોય ત્યારે તેના ગતિમાર્ગના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે તેણે કરેલું સ્થાનાંતર અથવા તેણે કાપેલું અંતરનું મૂલ્ય કેટલું છે, એ અંતરનું મૂલ્ય આપણે શોધવું છે. તો આપણે અહીં બે માર્ગ બે બિંદુઓ પસંદ કર્યા હતા ને, બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે આ થાય, બરોબર. બે બિંદુઓ વચ્ચેનું અંતર આ છે અને એ અંતર કયું થયું? તો કે એ ઈ જેટલું અંતર થયું. એ ઈ જેટલા અંતર દરમિયાન પદાર્થનું સ્થાનાંતર શું મળશે અથવા પદાર્થને કાપેલું અંતર શું મળશે? તો આ કેમ આપણે જોયું વેગ સમયના આલેખમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર અથવા સ્થાનાંતરનું મૂલ્ય જોતું હોય તો નીચેના ભાગમાં ઘેરાયેલું જે કંઈ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળનું મૂલ્ય આપણને સ્થાનાંતર અથવા અંતરનું મૂલ્ય આપતું હતું. તો એવી જ રીતના એ ભાગ છે વેગ સમયના આલેખમાં, એ ભાગના નીચેના વિસ્તારમાં ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળનું મૂલ્ય આપણને સ્થાનાંતર અથવા અંતરનું મૂલ્ય આપે છે. નીચેના ભાગમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે કેવું થશે? તો કે જો આ પાસે ત્રિકોણ એ ડી ઈ અને ચતુષ્કોણ એ ડી સી બી જેટલું થશે. ટૂંકમાં આખે આખું આપણે દર્શાવવું તો આમ દર્શાવી શકાય. જો નીચેના ભાગનું ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ છે એમાં બે નો સમાવેશ થાય છે. ક્યાં બે નો? તો કે આ ત્રિકોણ નો સમાવેશ થાય છે. કયો ત્રિકોણ? ત્રિકોણ એ બી ઈ નો સમાવેશ થાય છે અને એક લંબચોરસ એ બી ઘરેલો વિસ્તાર દર્શાવે છે એનું ક્ષેત્રફળ બરાબર બે વસ્તુનો સરવાળો થશે. કેવું કીધું? તો કે આ જે લંબચોરસ એ બી સી ડી છે, આ લંબચોરસ એ બી સી ડી એ બી સી ડી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એ બી ઈ નું ક્ષેત્રફળ, એ બી ઈ નું ક્ષેત્રફળ બે નો સરવાળો, આ બે નો સરવાળો એ આપણને સ્થાનાંતરનું મૂલ્ય અથવા કાપેલ અંતરનું મૂલ્ય આપશે. તો મિત્રો,
લંબચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ કીધું છે આ રીતે આ લંબચોરસ એબીસીડી છે એબીસીડી નું ક્ષેત્રફળ આપણે જોતું છે તો લંબચોરસ નું ક્ષેત્રફળ કેવી રીતે મેળવી શકાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે લંબચોરસ નું ક્ષેત્રફળ આપણને મળે છે તો આમાં લંબાઈ અને પહોળાઈ એટલે કોને કહેશું તો કે આને ધારીને લંબાઈ કહીએ આ AB છે એ લંબાઈ છે અને BC છે એ પહોળાઈ છે તો શું થાય AB ગુણ્યા BC થાય તો આપણે લખીએ કે AB ગુણ્યા BC એટલે લંબચોરસ નું ક્ષેત્રફળ મળી ગયું ત્યારબાદ પ્લસ એમ નામ છે અને ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ કીધું છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ કીધું છે તો મિત્રો ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો શું થાય 1/2 પાયો ગુણ્યા 2 જેવું સૂત્ર છે બરોબર ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા 2 તો અહીંયા 1/2 આપણે લખી નાખ્યું છે એમાં પાયો શું થશે તો કે પાયો ત્રિકોણમાં AD થશે તો AD ગુણ્યા 2 એટલે શું થશે તો કે DE થશે તો AD ગુણ્યા DE આ અત્યારે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ એમાં આપણે એના ગતિમાર્ગમાં કોઈ બે બિંદુઓ ધાર્યા છે એ અને ઈ એ ઈ બિંદુ દરમિયાન તેણે કાપેલું અંતર અથવા સ્થાનાંતરનું મૂલ્ય આપણે જોતું હોય તો નીચેના ભાગનો ભરાયેલું ક્ષેત્રફળ અને ઈ ક્ષેત્રફળ આપણે આ રીતના મેળવી શકીએ જો આ માપકને બધે ખબર હોય તો આ સૂત્ર દ્વારા આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળે છે તો આમ મિત્રો આલેખની રીતનું આ બેઝિકલ ફંડા હતા બરોબર જેમાં બે આલેખ આપણે જોયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે બેઝિક ફંડામેન્ટલ હતું હવે આની ઉપરથી આગળ આપણે આલેખની રીત વડે ગતિના સમીકરણો મેળવવાના છે અને એ જે ગતિના સમીકરણો આપણને ત્રણ મળવાના છે એ ત્રણ સમીકરણો ઉપરથી ઘણા બધા દાખલાઓ છે તો આપણે એમાં ખાસ ધ્યાન આપવાનું રહે ઉપરાંત એ સમીકરણો તમારા ધોરણ 11 માં પણ કામ લાગવાના છે તો એ બહુ સરસ રીતના જ આપણે એને સમજવાનું રહે બરોબર મિત્રો તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલેખની રીતના ગતિના સમીકરણો જોશું જય હિન્દ જય ભારત